વગેરે ટેક્સટાઇલ ઉદ્યોગની ઊંઘ હરામ કરનાર જોબ વર્કના 18% ઊંચા દરને મુદ્દે જીએસટી કાઉન્સિલે નિર્ણય લઈને મોટી રાહત આપી હતી. જોબ વર્કના દર 18% બદલે 5% લાગુ કરવાની જાહેરાત આજે થઈ હતી. તો જોબ વર્ક માટેના દરોમાં ઘટાડો કરવામાં આવે તેવી રજૂઆત સુરત સહિત સમગ્ર દેશભરમાંથી ઉદ્યોગકારોએ કરી હતી. સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગની ઊંઘ હરામ કરનાર જોબ વર્કના 18% ઊંચા દરને મુદ્દે જીએસટી કાઉન્સિલ નિર્ણય લઈને મોટી રાહત આપી હતી. જોબ વર્કના દર 18% બદલે 5% લાગુ કરવાની જાહેરાત આજે થઈ ગઈ છે. જોબ વર્ક માટે દરોમાં ઘટાડો કરવામાં આવે એવી રજૂઆત સુરત સહિત સમગ્ર દેશમાં ઉદ્યોગકારોએ કરી હતી. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુ વાખરિયાએ જણાવ્યું હતું કે કેન્દ્રમાં સરકાર ટેક્સટાઇલના મંત્રી અર્જુનરામ મેઘવાલ સમક્ષ 18% જેટલા ઊંચા દરને બદલે ટેક્સટાઇલ ઉદ્યોગમાં શું પરિસ્થિતિ ઊભી થશે તેના વિશે વિગતવાર લેખિતમાં રજૂ કરવામાં આવે. જોબ વર્કમાં 18% દરને કારણે એક પણ મીટર સાલ વેચાશે નહીં અને કોઈ ગ્રે ખરીદશે નહીં. યાર્નમાંથી ફિનિશ પ્રોડક્ટ સુધી જુદા જુદા સ્ટેજ ઉપર 7-8 જેટલા જોબ વર્કની પ્રોસેસ થાય છે. જીએસટીનો દર ઊંચો હોય તે ઘટાડીને 5% કરવામાં આવે તેવી રજૂઆત પ્રોસેસ એસોસિએશનની રહી હતી. મંત્રી મેઘવાલ તથા તેમના અધિકારીઓને કોષ્ટક સાથે સમજ આપવામાં આવી હતી. આ રજૂઆતનું પરિણામ મળ્યું છે. દેખીતી રીતે જ જોબ વર્કના દર 18% ઘટાડીને 5% કરવામાં આવ્યા છે. Has reduced the tax levels in 66 out of these 133 cases. The reduction was, as I said, based on two principles. One is to maintain the equivalence levels, and in certain cases we even breached the equivalence principle. Bureau report, CN24 News.